જય સ્વામિનારાયણ. હું શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિકમાંથી જે ડી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મિકેનિકલ ડિપાર્ટમેન્ટ મિકેનિકલમાં ફિફ્થ સેમમાં આવતો સબ્જેક્ટ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એના પ્રથમ ચેપ્ટરની શરૂઆત કરીશું. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ફિફ્થ સેમમાં આવતો એક સબ્જેક્ટ છે જેની ક્રેડિટ 5 છે. એક લેક્ચરના 3 અને પ્રેક્ટિકલના 2 લેવાશે. એનો સબ્જેક્ટ કોડ 3351904 એટલે કે 3351904 3351904 છે. પહેલાં આપણે ચેપ્ટરની શરૂઆત જ એના સબ્જેક્ટના નામ પરથી જ થાય છે કે ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. તો એ પહેલાં સમજીએ કે ઇન્ડસ્ટ્રીમાં એટલે કે આખા તમામ મિકેનિકલ ફિલ્ડમાં તમને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એની જરૂરિયાત શું છે. તો પહેલાં સમજીએ કે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ છે શું. હવે આપણે જાણીએ છીએ કે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર એટલે કે જે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના ફિલ્ડમાં કામ કરે છે તેને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર કહેવામાં આવે છે. હવે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર ડિટરમાઇન્સ મતલબ શું એની વર્ક શું છે એનું ઇન્ડસ્ટ્રીમાં. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર ડિટરમાઇન ધ મોસ્ટ ઇફેક્ટિવ વે ટુ યુઝ ધ બેઝિક ફેક્ટર ઓફ પ્રોડક્શન વિથ ધ હેલ્પ ઓફ પીપલ મશીન મટીરિયલ ઇન્ફોર્મેશન એન્ડ એનર્જી ટુ મેક અ પ્રોડક્ટ ઓર પ્રોવાઈડ અ સર્વિસ. તો હવે સમજીએ, ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર કોઈ પણ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એટલે આપણે ખબર છે મિકેનિકલ ફિલ્ડમાં તમામ વસ્તુની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એમાં આપણે જાણીએ છીએ ઇનપુટ આઉટપુટ પ્રોડક્ટ લેઆઉટ આ તે મતલબ કઈ પ્રોસેસ છે આ તે એ બધું ધ્યાનમાં રાખીને ફરીથી એકવાર સમજવા માટે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર શું કરે છે. તો કે મેન આ પીપલ શબ્દ વાપર્યો છે એની જગ્યાએ તમે મેન શબ્દ પણ વાપરી શકો છો એટલે તમારે 3M ક્લિયર થઈ જાય. કયા કયા છે? મેન, મશીન, મટીરિયલ અને ઇન્ફોર્મેશન એન્ડ એનર્જી ટુ મેક અ પ્રોડક્ટ પ્રોડક્ટ પ્રોવાઈડ સર્વિસ. એટલે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર ઇઝ ડુઈંગ હિઝ બેસ્ટ જોબ ટુ બેઝિક ફેક્ટર ઓફ પ્રોડક્શન. પ્રોડક્શનમાં બેઝિક ફેક્ટર જે છે મેન, મશીન, મટીરિયલ, ઇન્ફોર્મેશન એન્ડ એનર્જી એ બધા જનું જે ડિટરમાઇન કરીને પ્રોપર વેમાં એને મેક્સિમમ કઈ રીતે યુઝ કરી શકાશે, મિનિમમ કઈ રીતે કોસ્ટ કરી શકાશે, બેસ્ટ ક્વોલિટી કઈ રીતે કરી શકાય છે એ બધી ડ્યુટી ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરની હોય છે. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર મેક પ્રોસેસ બેટર ઇન ધ ફોલોઈંગ વે. હવે પ્રોડક્શન તો ખરું પણ એમાં કઈ કઈ રીતે એ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે અથવા સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે એની કોસ્ટ ઘટાડે છે અને પ્રોડક્ટની ક્વોલિટી કઈ રીતે વધારે છે તે સમજવા માટે આપણે જોઈએ. પહેલો ટોપિક છે મોર એફિશિયન્ટ એન્ડ મોર પ્રોફિટેબલ બિઝનેસ પ્રેક્ટિસ. હવે આનો મતલબ સમજો, કોઈ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનું છેલ્લું વસ્તુ તો એ જ છે ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી. પ્રોડક્ટિવિટીમાં વધારો કરવો, પ્રોડક્ટિવિટીમાં વધારો કરવો એટલે કોસ્ટમાં ઘટાડો કરવો, ક્વોલિટીમાં વધારો કરવો, કસ્ટમરની રિક્વાયરમેન્ટ પૂરી કરવી ઇઝી વેમાં. બરાબર છે? તો સમજીએ, પહેલું મોર એફિશિયન્ટ એન્ડ મોર પ્રોફિટેબલ બિઝનેસ પ્રેક્ટિસ. તો તમે જે ફિલ્ડમાં છો એમાં કઈ રીતે મોર એફિશિયન્ટ એન્ડ મોર પ્રોફિટેબલ કઈ રીતે થઈ શકો છો એનું કામ એ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનું છે. બેસ્ટ કસ્ટમર સર્વિસ. હવે તમે જુઓ છો કે ઘણી કંપનીઓ પ્રોડક્શન સાથે નથી સંકળાયેલી પણ સર્વિસ સાથે સંકળાયેલી છે એટલે એ બી એક એમાં એક મેજર ભાગ ભજવશે. એ સિવાય પ્રોડક્શનવાળી તો છે જ, એમાં તો તમારા કસ્ટમરને સર્વિસ આપવી જ પડશે. પણ એ સિવાય અમુક સર્વિસ કંપનીઓમાં અલગથી સર્વિસ એટલે કે બેટર કસ્ટમર સર્વિસ એન્ડ પ્રોડક્ટ ક્વોલિટી, પ્રોડક્ટની ક્વોલિટી સારી હોવી જોવી. થર્ડ છે ઇમ્પ્રુવડ એફિશિયન્સી. ઓલરેડી આપણે આવી ગયું મોર એફિશિયન્ટ વર્ક જે આવે છે એનાથી જ ઓટોમેટિક ઇમ્પ્રુવડ એફિશિયન્સી થઈ છે. નેક્સ્ટ છે ઇન્ક્રીઝ એબિલિટી ટુ ડુ મોર વિથ લેસ. આમાં સમજીએ, આ બધી જ એકચ્યુઅલી આપણે સમજવાનું જ છે પણ આ તો બેઝિક એક કોન્સેપ્ટ છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો. તો એબિલિટી એમાં ઇન્ક્રીઝ કરવાની છે, મોર વિથ લેસ મતલબ એ આપણે જોઈશું આગળ. ઘણી પ્રોસેસ આવશે જેમાં આપણે એક્સ્ટ્રા જે કોસ્ટ છે એ ઘટાડવાના છે કંપનીના, જે મેક્સિમમ છે યુઝ કરવાનું છે. બરાબર છે? એ સિવાય મેકિંગ વર્ક સેફર એન્ડ ફાસ્ટર એન્ડ ઇઝીયર એન્ડ મોર રિવોર્ડિંગ. મોર રિવોર્ડિંગ મતલબ આપણને ફાયદો વધારે થવો જોઈએ. મતલબ કોઈ પણ કંપની હોય જો એની કેપિટલ કોસ્ટ ઘટશે, જો એની વર્કિંગ કોસ્ટ ઘટશે, જો એની સર્વિસ કોસ્ટ ઘટશે તો એની પ્રાઇઝમાં ઘટાડો થશે અને એ કસ્ટમરને ફાયદારૂપ થશે. હેલ્પિંગ કંપની પ્રોડ્યુસ મોર પ્રોડક્ટ ક્વિકલી. હવે આનો મતલબ સમજીએ, હવે તમારે જો ડિમાન્ડ છે પણ એ પ્રમાણે પ્રોડક્શન નથી તો પબ્લિક એના ઓપ્શન શોધશે. એટલા માટે કંપનીને હંમેશા મોર પ્રોડક્ટ વિકસ એટલે જરૂરી, એવું જરૂરી નથી કે વધારે એક્સ્ટ્રા કોસ્ટ એક્સ્ટ્રા બી નથી કરવાનું, ઓછું બી નથી કરવાનું, જેથી માર્કેટની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે ચાલવાનું છે. મેકિંગ ધ વર્લ્ડ સેફર થ્રુ આઉટ બેટર ડિઝાઇન પ્રોડક્ટ. હવે આ સમજીએ,
તમે જે પ્રોડક્ટ બનાવો છો એની ડિઝાઇન કેવી કરવાની છે હવે બેટર. આનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો નોકિયા કંપની છે, એનું ધ્યાનમાં છે આપણે કે ટચ કીપેડ, બરાબર છે? ઇઝી કઈ રીતે તમે મેકિંગ વર્લ્ડ સેફર બેટર વિથ ડિઝાઇન પ્રોડક્ટ. તમારી ડિઝાઇન કેટલી સારી છે એના પર, પહેલાં ટચ કીપેડ આવ્યા, હા નોર્મલ કીપેડ, પછી ટચ આવ્યા, તો એને આપ ખબર છે રિક્વાયરમેન્ટ, હવે કોઈ કીપેડવાળું ફોન લેતું નથી, મતલબ કે એની ડિઝાઇન બેટર થઈ. બીજી વસ્તુ, નોર્મલ જાવા લેંગ્વેજ હતી જેનાથી આપણને તકલીફ પડતી, એટલી બધી ડિઝાઇન બેટર રહેતી નથી. જ્યારે હવે એન્ડ્રોઇડ સિસ્ટમ આવી છે તો એને એક્સેપ્ટ કરી છે, નોકિયા એને એક્સેપ્ટ ના કરી, એટલા માટે એનું હાલ એટલું બધું માર્કેટ છે નહીં, જોકે મેં મોબાઈલ ફિલ્ડમાં જ રહ્યું નથી. જોઈએ તો હવે એ જ રીતે જો એને એન્ડ્રોઇડ એક્સેપ્ટ કર્યું હોત, મતલબ એની ડિઝાઇન કેવી કરી હોત, બેટર. ડિઝાઇન મતલબ એવું નહીં ખાલી લુક માટે, પણ પ્રોડક્ટની તમામ ડિઝાઇન, હાઉ ટુ યુઝ, વેર ટુ યુઝ, એ બધું જ, કેટલું એ કમ્ફર્ટ છે, ઇઝી છે વાપરવા માટે. આપણે જોયું ને આગળ ફાસ્ટર એન્ડ ઇઝીયર, એટલે ઇઝીયર બી જરૂરી છે. એ સિવાય રિડ્યુસિંગ કોસ્ટ એસોસિએટ વિથ ન્યૂ ટેકનોલોજી. હવે પ્રોડક્ટની કોસ્ટ ઘટાડવી હોય તો તમારે કોસ્ટ, જે તમારી કેપિટલ કોસ્ટ છે અથવા વર્કિંગ કોસ્ટ છે, એટલે કે ઇનપુટ કોસ્ટ છે, ઘટાડશો તો જ તમે પ્રોડક્ટ ઇઝીલી આપી શકશો, એ આપણે જાણીએ છીએ. નેક્સ્ટ જોઈએ તો હવેથી મેઇન સબ્જેક્ટની વ્યાખ્યા જે જે પૂછાય છે એ ચાલુ થશે, એ ખાસ આપણે જોવાની છે. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ઇઝ ડિફાઇન્ડ એઝ હેવિંગ કન્સર્ન વિથ ડિઝાઇન, ઇમ્પ્રુવમેન્ટ, ઇન્સ્ટોલેશન એન્ડ મેન મશીન એન્ડ ઇક્વિપમેન્ટ્સ. હવે આ વસ્તુ ફરીથી એકવાર સમજીએ, આ જે મેં ટર્મ્સ જે જે નોટ કર્યા છે એ ધ્યાનમાં લેવાના છે, કે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ઇઝ ડિફાઇન્ડ એઝ હેવિંગ કન્સર્ન વિથ ડિઝાઇન, ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ઇન્સ્ટોલેશન ઓફ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ઓફ મેન મશીન એન્ડ ઇક્વિપમેન્ટ. હવે બધા ટર્મ્સ ઓલરેડી તમે આગળ જોયા, તો જોઈ સમજીએ કે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ઇઝ ડિફાઇન્ડ એઝ હેવિંગ કન્સર્ન વિથ ડિઝાઇન, એટલે કે તમારી જે પ્રોડક્ટ છે એની ડિઝાઇન જોડે કન્સર્ન કરશે. ઇમ્પ્રુવમેન્ટ, એટલે તમે જે પ્રોડક્ટ છે, ડિઝાઇન છે અથવા કોઈ પણ ક્વોલિટી કે ગમે તે છે એમાં ઇમ્પ્રૂવ કરવાનું છે. ઇન્સ્ટોલેશન ઓફ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ. હવે જેમ જેમ આપણને ખબર છે, જેમ જેમ ટેકનોલોજી વધતી જાય છે એમ ઓટોમાઇઝેશન વધતું જ જાય છે, તો એને ધ્યાનમાં રાખીને તમારે એની ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ પણ અપગ્રેડ કરવી પડશે. કોની? મેન, મશીન અને ઇક્વિપમેન્ટ, ત્રણેયની. ખાલી મશીનની નહીં, ખાલી મેનની નહીં, ખાલી ઇક્વિપમેન્ટની નહીં. મેન એટલે કે જે વર્કિંગ ઓપરેટર છે એને સતત ટ્રેનિંગ આપીને તમે અપડેટ રાખી શકો. મશીન એટલે જે મશીન છે એનું કમ્પ્લીટલી મેન્ટેનન્સ કરીને ઓટોમાઇઝ કરી શકો છો જે છે એનું. ઇક્વિપમેન્ટ એટલે તમે જે યુઝ કરો છો એને થોડા અપગ્રેડ કરી શકો છો, બરાબર છે? ઇક્વિપમેન્ટ હવે જેમ ધીમે ધીમે જોઈએ છે, હવે જેમ કે જોઈએ કે તમે કોઈ ગાડી સર્વિસ કરાવવા જ ગયા હોય તો પહેલાં જે છે એ જે એનું વ્હીલ ખોલવામાં આવતું એ નોર્મલ મેન્યુઅલ પાનાથી ખોલવામાં આવતું, એની જગ્યાએ હવે ન્યુમેટિક જે સ્પેનર યુઝ થાય છે એનાથી શું થયું, એ તમારે ઇક્વિપમેન્ટ એના ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ એપ્રૂવ કરી. એટલે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ઇઝ ડિફાઇન્ડ એઝ હેવિંગ કન્સર્ન વિથ ડિઝાઇન, ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ઇન્સ્ટોલેશન ઓફ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ઓફ મેન, મશીન એન્ડ ઇક્વિપમેન્ટ. ઓકે, એ સિવાય જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ઇઝ એન્જિનિયરિંગ અપ્રોચ ટુ ધ ડિટેલ એનાલિસિસ ઓફ ધ યુઝ એન્ડ કોસ્ટ ઓફ ધ રિસોર્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. હવે આ સમજો, તમારે જો પ્રોડક્ટને ઇઝી અને ચીપ બનાવી હશે તો તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે કે અપ્રોચ ટુ ડિટેલ એનાલિસિસ ઓફ ધ યુઝ એન્ડ કોસ્ટ ઓફ રિસોર્સ ઓફ એન ઓર્ગેનાઇઝેશન, એટલે કે તમારે એક્સ્ટ્રા જો કોસ્ટ હોય તેને રિમૂવ કરવી પડે. જો ક્યાંય તમારે વધારે ટાઈમ લોસ થતો હોય તો એ સિસ્ટમને આગળ આપણે ભણવાનું છે, બધું જ આને જ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ કહેવાય. એનાલિસિસ કરવાનું છે અને સુધારવાનું છે તમારી જે મેથડ છે. ગુજરાતીમાં આની વ્યાખ્યા જોઈએ તો માનવ, મશીન અને મટીરિયલ, આ ત્રણ એમ તો યાદ જ રાખવાના છે, મેન, મશીન એન્ડ મટીરિયલ. માનવ, મશીન અને મટીરિયલની બનેલી એ સિસ્ટમ કે જેને સુધારવા સાથે સંબંધ ધરાવતા ટેકનિકલ વિષયને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ કહેવામાં આવે છે. ફરીથી એકવાર, માનવ, મશીન અને મટીરિયલની બનેલી સિસ્ટમ સુધારવા માટે સંબંધ ધરાવતા ટેકનિકલ વિષયને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ કહેવામાં આવે છે. એમાં કૌશલ્યનો યુઝ કરી શકો તમે, ગણિતનો યુઝ કરી શકો છો, વિજ્ઞાનનો યુઝ કરો છો, તમે જે પણ યુઝ કરો. આપણે જે પ્રોડક્શન સિસ્ટમ છે એને સુધારવાની છે, શું કરવાનું છે? સુધારવાની